નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ ચાર પાઠ તેર નદીની સફરમાં આગળના પાઠનો અભ્યાસ કરીશું અગાઉ આપણે નદી વિશે વાત કરી હતી તે ક્યાંથી નીકળે છે તે પર્વતમાંથી નીકળીને ગામમાં પ્રવેશે છે ગામમાંથી શહેર તરફ જાય છે અને તેની દશા કેવી થાય છે એ બધું આપણે જોયું હતું આજે આપણે નદીની સફર પાઠમાં પાના નંબર એકસો પાંચ એમાં જોઈશું પાણી કેવી રીતે ગંદુ થાય છે તમે ચિત્રમાં જોયું કે જ્યારે નદી ગામડા કે શહેરોની નજીકથી વહેતી હોય ત્યારે લોકો નદીના પાણીનો જુદી જુદી રીતે ઉપયોગ કરે છે જેમ કે કપડાં ધોવામાં પ્રાણીઓને નવડાવવામાં અને વાસણો સાફ કરવામાં આના કારણે નદી પહેલાં જેવી રહી નથી આમાંની કેટલીક પ્રવૃત્તિઓ પાણીને ગંદુ બનાવે છે નદીમાં વહેતું પાણી ઘણી જગ્યાએથી પસાર થાય છે એટલે બદલાય છે તળાવ અને મોટા ખાબોચિયામાં પણ પાણી આવા કારણથી ગંદુ થઈ શકે છે તમે પીવાનું પાણી ક્યાંથી મેળવો છો નદીમાંથી કે તળાવમાંથી શું તમને લાગે છે કે તમારી નદી અથવા તળાવનું પાણી ચિત્રમાની નદીના પાણીની જેમ ગંદુ હશે ત્યાર પછી નીચે છે આટલું કરો આ પ્રવૃત્તિ માટે તમારે થોડી સામગ્રી તમારા ઘરેથી લાવવાની રહેશે તમને આ બધી વસ્તુઓ રસોડામાંથી મળી રહેશે તો આ બધી પ્રવૃત્તિ તમારે ઘરે બેસી કરવાની છે બાળ મિત્રો એમાં જુઓ મીઠું ખાંડ હળદર લોટ ખાવાનો સોડા અને દાળ દરેક અડધી ચમચી લીંબુનો રસ સાબુનું પાણી શરબત તેલ દરેક અડધી ચમચી પાંચ કે છ પ્યાલા અથવા તો બોટલ તો આ બધી વસ્તુઓ તમારે લઈને ભેગી કરવાની છે વાળ મિત્રો ચોપડીમાં મોબાઈલમાં ન દેખાતું હોય તો તમે ચોપડી પાસે રાખીને એમાં જોઈ શકો છો પાના નંબર એકસો પાંચ ત્યાર પછી આ બધી વસ્તુઓ ભેગી કરીને તમારે શું કરવાનું છે તો તમે શું કરશો પ્યાલો અથવા બોટલ અડધે સુધી પાણીથી ભરી લો બધામાં સરખું પાણી હોવું જોઈએ એ ખાતરી કરી લો હવે પછી પાણી ભરેલા દરેક પ્યાલા અથવા તો બોટલમાં એક એક વસ્તુને ચમચી ભરીને ઉમેરો ઉદાહરણ તરીકે પ્રથમ પ્યાલામાં હળદર બીજામાં તેલ બીજામાં સોડા તેને ચમચીથી હલાવો અને જુઓ શું થાય છે તમારા અવલોકન કોષ્ટકમાં લખો તો અહીંયા પ્યાલાની અંદર ઉપર મુજબની જે વસ્તુ છે મીઠું ખાંડ હળદર લોટ આ બધું તમારે પ્યાલામાં એક સરખું પાણી ભરી દેવાનું છે અને એની અંદર આ બધી વસ્તુ ઉમેરવાની છે અને પછી અવલોકન કરવાનું છે કે એમાં શું થાય છે અને હવે નીચે જે કોષ્ટક આપેલું છે તેમાં તમારે નોંધ કરવાની છે તો જોઈએ આપણે આગળ કોષ્ટક તો જુઓ એમાં કોષ્ટકની અંદર પાંચ ખાના આપેલા છે તમે અવલોકન કર્યું સાચી જગ્યાએ ખરાની નિશાની કરો તો જ્યાં તમને યોગ્ય લાગતું હોય સાચું હોય ત્યાં ખરાની નિશાની કરવાની છે તો પહેલાંમાં છે સામગ્રી સામગ્રી એટલે વસ્તુ બીજામાં છે પાણીમાં ઓગળી જાય છે ત્રીજામાં છે પાણીમાં ઓગળતી નથી ચોથામાં છે પાણીનો રંગ બદલાય છે છેલ્લે છે પાણીનો રંગ બદલાતો નથી તો આ બધી વસ્તુઓ તમે પહેલામાં નાખો છો ત્યારે તેમાં શું થાય છે તે આપણે ખરાની નિશાની કરીને દર્શાવવાનું છે તો અહીંયા ખાંડ તો પાણીમાં ઓગળી જાય છે તો ત્યાં ખરું ત્યાર પછી મીઠું તો ઓગળી જાય છે ખરું લીંબુનો રસ ઓગળી જાય છે ખરું હળદર ખરું ચણી ખરું ત્યાર પછી લોટ તો ત્યાં કશું જ નથી કરવાનું દાળ તો એ ઓગળતી નથી તો ત્યાં પણ નહીં શરબતમાં ખરું ખાવાનો સોડા ખરું આગળ પાણીમાં ઓગળતી નથી તો તેમાં લોટ અને દાળની અંદર આપણે ખરું કરીશું ત્યાર પછી તેલ તો તેલમાં પણ ખરું કરીશું પાણી તેલમાં ઓગળતું નથી કરે છે કારણ કે તેલ વજનમાં હલકું હોય છે પાણીનો રંગ બદલાય છે તો લીંબુનો રસ નાખીએ ત્યારે રંગ બદલાય છે તો ત્યાં ખરું આવશે હળી સામે પણ ખરું આવશે સાબુનું પાણીમાં ખરું આવશે લોટ અને દાળમાં પણ ખરું આવશે શરબતમાં પણ ખરું આવશે પાણીનો રંગ બદલ બદલાતો નથી તો તેમાં ખાંડ મીઠું અને લીંબુનો રસ એમાં ખરું આવશે ત્યાર પછી લોટ અને દાળમાં પણ ખરું આવશે અને ખાવાનો સોડામાં પણ ખરું આવશે હવે આગળ જોઈએ હવે તમારા અવલોકનના આધારે કહો સામગ્રી પાણીમાં ઓગળે છે તો ના પાણીનો રંગ દરેક સામગ્રી ઉમેરતા બદલાય છે ના ક્યારેક બદલાય છે ક્યારેક બદલાતો નથી આગળ તેલ પાણીમાં ભળી ગયું તે પાણીમાં ભળ્યું કે નહીં એમ કઈ રીતે કહી શકો તો આપણે તેલને પાણીમાં ભળ્યું છે કે નહીં તો એ કહી શકીએ છીએ કે ના તેલ પાણીમાં ભળ્યું નથી કારણ કે તેલ પાણી કરતાં વજનમાં હલકું હોવાથી ભળતું નથી અને ઉપર તરે છે આગળ આ બધી વસ્તુઓ પાણીમાં ઓગળતા પાણીનો રંગ બદલાતો નથી તમે કહી શકો કે પાણીમાં તેની હાજરી નથી આગળ ખાંડ મીઠું લીંબુનો રસ શરબત વગેરે સામગ્રીઓ પાણીમાં ઓગળે નહીં તો અનુમાન કરો જો આ બધી જ વસ્તુઓ પાણીમાં ન ઓગળે તો આપણે ઘણા બધા સ્વાદથી વંચિત રહી જઈએ જો મીઠું નાખીએ તો એ જો ઓગળતું ન હોય તો આપણે ખાઈએ શાક તો કેવું લાગે એનો આપણે અમલો અનુમાન કરી શકીએ છીએ ખાંડ ખાંડ પણ જો આખી નાખી રહેતી હોય વસ્તુમાં ઓગળતી ન હોય તો આપણે એનો સ્વાદ પણ લઈ શકીએ નહીં આગળ પથ્થરો ચોક પ્લાસ્ટિક અને કચરો જેવી વસ્તુઓ પાણીમાં ઓગળે તો અનુમાન કરો જો આ બધી વસ્તુઓ પાણીમાં ઓગળતી હોય તો આપણને પીવા માટે ચોખ્ખું પાણી મળે ના ન મળે અને પાણીનું પ્રદૂષણ વધી જાય અને પાણી પીવામાં ઉપયોગમાં લઈએ તો પણ એ આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થાય છે આગળ વિચારો તો બધી વસ્તુઓ સરળતાથી પાણીમાં ઓગળે તેમાંની ઘણી વસ્તુઓ જેવી કે પથ્થર પ્લાસ્ટિક ચોક કચરો વગેરે ઓગળે તો શું થાય કેટલીક વસ્તુ આપણા શરીર માટે નુકસાનકારક છે તેથી પાણી પીતા પહેલાં તેને ચોખ્ખું કરવું ખૂબ જ મહત્ત્વનું છે તેને ઉકાળવું તે સૌથી સારો ઉપાય છે જો કોઈ કારણથી એવું ન થઈ શકે તો તમે કોઈ બીજા ઉપાયો વિચારી શકો છો આપણે પીવાના પાણીનો ઉપયોગ કરીએ છીએ તો એ પાણી ચોખ્ખું કરીને પીવું જોઈએ તમારા ઘરમાં પીવાનું પાણી કેવી રીતે ચોખ્ખું કરવામાં આવે છે અહીંયા વિચારવાનું છે તો આપણને ખબર છે કે આપણા બધાના ઘરમાં અત્યારે શું છે આરો ફિલ્ટર પ્લાન છે પણ પહેલાના વખતમાં જ્યારે ફિલ્ટર પ્લાન નહોતો ત્યારે શું કરવામાં આવતું ફટકડી ફેરવી દેવા ફટકડી ફેરવવામાં આવતી તેમજ પાણીને ઉકાળીને ઠંડુ કરીને પીવામાં આવતું ત્યાર પછી પાણીને સુતરાવ કાપડથી બે વખત ગાળવામાં આવતું ક્લોરીનની ગોળીઓ ઉમેરવામાં આવતી તો તમે આ બધું નોંધ કરી શકો કે તમારા ઘરમાં પીવાનું પાણી કેવી રીતે ચોખ્ખું કરવામાં આવે છે ઘરે પાણીને ચોખ્ખું કરવાના જુદા જુદા ઉપાયો જાણી લાવો તો આપણા ઘરમાં અત્યારે જોઈએ તો આરો ફિલ્ટર પ્લાન્ટનો ઉપયોગ આપણે કરીએ છીએ ત્યાર પછી જુદા જુદા ઉપાયો તો ઉપાયોની અંદર આપણે અગાઉ જોયા તે પ્રમાણે ઉપાયો તમે લખી શકો કે બે વાર સુતરાવ કાપડથી ગાળીએ છીએ ક્લોરીનની ગોળીઓ ઉમેરીએ છીએ ફટકડી ફેરવીને તેને ચોખ્ખું કરીએ છીએ ત્યાર પછી પાણી ચોખ્ખું કરવાના કોઈ પણ બે ઉપાયોના ચિત્રો દોરો અને લખો તો નીચે જગ્યા આપેલી છે એમાં તમે ઘરે આ પ્રવૃત્તિ કરી શકો આરો પ્લાન્ટ દોરી શકો ત્યાર પછી ગેસ પર પાણી ઉકળતું હોય તેવું ચિત્ર પણ બનાવી શકો અને એના વિશે તમે બે ચાર વાક્ય પણ લખી શકો તો બાળ મિત્રો અહીંયા આપણો પાઠ તેર નદીની સફર પૂરો થાય છે તમારે આખો પાઠ ચોપડીમાં એકવાર વાંચીને તેનો અભ્યાસ કરી લેવાનો છે આવતા પીરિયડમાં આપણે તેના વિકલ્પો ખાલી જગ્યા ખરા ખોટાનો અભ્યાસ કરીશું